હવે સમાચારો વિગતવાર. અંકલેશ્વરના પીડામણ અંડર બ્રિજ પર રેલવે અપલાઈન કેબલ તૂટી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ ઘટના બની હતી. પાવર સપ્લાય જ અટકી જતા અજમેરથી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ ઉપર જ અટકી ગઈ હતી. પાનોલી અને અંકલેશ્વર રેલવે સ્ટેશન સંપૂર્ણ વીજ સપ્લાય ઠપ જતા અનેક ટ્રેનોને અસર થઈ હતી. 2 મેમુરત 6 સુપરફાસ્ટ ટ્રેન જે તે સ્ટેશન પર જ અડવચ્ચે અટકી પડતા નોકરિયાત વિદ્યાર્થીઓ વેપારીઓ સહિત અંદાજે 10,000 મુસાફરોને અસર પહોંચી હતી. અંકલેશ્વરના પીડામણ અંદર બ્રિજ પર રેલવે અપલાઈન કેબલ તૂટી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ ઘટના બની હતી. પાવર સપ્લાય જ અટકી જતા અજમેરથી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ પર જ અટકી ગઈ હતી. પાનોલી અને અંકલેશ્વર રેલવે સ્ટેશન સંપૂર્ણ વીજ સપ્લાય ઠપ થતા અનેક ટ્રેનો અસર થઈ હતી. 2 મેમુરત 6 સુપરફાસ્ટ ટ્રેન અને તે સ્ટેશન વચ્ચે અધવચ્ચે અટકી પડતા નોકરિયાત વિદ્યાર્થીઓ વેપારીઓ સહિત અંદાજે 10,000 મુસાફરોને અસર પહોંચી હતી. અંકલેશ્વર અને પાનોલી રેલવે સ્ટેશન વચ્ચે વહેલી સવારે કિલોમીટર નંબર 314/25 પાસે રેલવેના 25,000 વોટ ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હતો. પીરામણ અંડર બ્રિજ ઉપર જ 25,000 વોટનો કેબલ તૂટી પડ્યો હતો, જેને લઈ દેશના અતિ વ્યસ્ત રેલવે લાઇન એવા પશ્ચિમ રેલવે લાઇનના દિલ્હી અમદાવાદ મુંબઈનો ટ્રેન વ્યવહાર 3 કલાકથી ઠપ થઈ ગયો હતો. પીરામણ બ્રિજ ઉપર અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન ફસાઈ રહી હતી ત્યારે જ કેબલ તૂટી પડ્યો હતો, જેને પાવર બંધ થતાં ટ્રેન ત્યાં જ અટકી પડી હતી. અમદાવાદ અને મુંબઈથી મુખ્ય અપલાઇનનો ઇલેક્ટ્રિકલ સપ્લાય સવારે 9:15 કલાકથી ઠપ થતાં ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો. ઘટનાની જાણ અંકલેશ્વર ભરૂચને કરવામાં આવતા વડોદરા રેલવે ડિવિઝનની ટેકનિકલ ટીમ તારમતોડ અંકલેશ્વર ઘટનાસ્થળે દોડી આવી હતી.